નમસ્તે ઉમા વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજના ટોપિકમાં અને આજના લેક્ચરમાં ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય નવ હું તો પૂછું તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં સમજૂતી મેળવવી વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય નવ હું તો પૂછું તેમાં આવતા પ્રશ્નોની ચર્ચા કરીશું તો સૌપ્રથમ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો એક મોરના પીછામાં રંગબેરંગી શું જડી છે અ કીકી બિલડી ક ધાર તો ચાલો શું આવશે તો કે બ બીજું વિકલ્પ બકરી અને ડોસીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે અ આભમાં બ બિલાડીની આંખમાં ક ચાંદાની થાળીમાં તો ચાલો શું આવશે જવાબ તો કે ક ત્યાર બાદ ત્રીજું આબલાની ચુંદડી સાનાથી મઢેલી છે અ કુંપણુંથી બ નવલક તારલાથી ક ચકચકતી કીકીઓથી તો શું જવાબ આવશે બ નવલક તારલાથી પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો મોરના પીછામાં શું છે જવાબ મોરના પીછામાં રંગબેરંગી ટીલડી જડેલી છે બીજો પ્રશ્ન રંગ વાળી ટીલડી ક્યાં જડેલી છે જવાબ રંગ વાળી ટીલડી

ગાયના પેટે શું ભરેલું છે જવાબ ગાયના પેટે દૂધની જોડી મીઠી ધાર ભરેલી છે પ્રશ્ન પાંચ ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે જવાબ ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મળેલી છે પ્રશ્ન છ બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં મળેલી જોવા મળે છે જવાબ બકરી અને ડોશીની ઝૂંપડી ચાંદાની થાળીમાં મઢેલી જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન સાત કવિ આંખ વિશે શું વિચારે છે જવાબ કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે પ્રશ્ન આઠ આંખો કઈ દસ દિશાઓ જોઈ શકે છે જવાબ આંખો આ દસ દિશાઓ જોઈ શકે છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશા ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ પાતાળ ત્યારબાદ પ્રશ્ન કવિ આભલાની ચુંદડી કોને કહે છે જવાબ કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો પેલી ખાલી જગ્યા આભની હથેળીમાં સૂરજની ભમતી ખાલી જગ્યા છે તો ચાલો ખાલી જગ્યામાં શું આવશે તો કે ભમરડી બે ગાયના પેટે ખાલી જગ્યાની થોડી ધાર ભરેલી છે તો ચાલો શું આવશે તો કે દૂધ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા આંબાની ટોચે ખાલી જગ્યા પહોંચતો નથી તો ચાલો શું જવાબ આવશે તો કે હાથ પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું આંબાની ટોચે કુંપણો હોય છે તો ચાલો શું જવાબ આવશે તો કે સાચું બીજી સૂરજની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે તો શું જવાબ છે તો કે ખોટું તો ખોટું શા માટે તો કે ચાંદાની થાળીમાં હોય અહીંયા આપને શું આપ્યું છે સૂરજ એટલે વિધાન કેવું આવ્યું ખોટું ત્યારબાદ ત્રો ત્રણ આબલાની ચુંદડી નવલખ તારાથી મળેલી છે તો ચાલો કેવું વિધાન આવશે